નમસ્કાર, નરવાર ન્યૂઝ સાથે હું છું યજ્ઞા જોયા. આજના વિગતવાર સમાચાર. તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જેમાં બે તબક્કાનું મતદાન થયું છે. ત્યારે આગામી 7મે ના રોજ જે રીતે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા અને હિંમતનગરમાં બે સભા ગજવી હતી અને વડાપ્રધાન મોદીએ ઉત્તર ગુજરાતની 4 અને વિજાપુર વિધાનસભાને કવર કરી હતી. ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધી હતી ત્યારે નરેન્દ્ર મોદી હિંમતનગર તલોદ રોડ ઉપર આમોદરા પાસે સભા સ્થળે પહોંચ્યા હતા. હિંમતનગરમાં સભા પૂર્ણ કરી હતી અને સાથે જે રીતે ગાંધીનગર ખાતે પણ તેઓ રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 મિનિટ સુધી કમલમમાં જે રીતે બેઠક પણ કરી હતી અને રાજભવન ખાતે વડાપ્રધાને રાત્રિ રોકાણ કર્યું હતું. ખૂબ સરસ સભા પણ રહી છે. લોકો અમને સાંભળવા માટે લગભગ 5-5 કલાક આવી ગરમીમાં પણ આજે હાજર હતા. સ્વાભાવિક છે, અમને ગાંધીનગરનો આ કમલમ એ એમનો પોતાનો સપનો છે, એમણે પોતે આને નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા. નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે, એમની સાથે અમને વાત કરી. એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કમલમ કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ, પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા, સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે એમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજમાં જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન વિશ્વના બીજા દેશો માટે છું, પણ આપણા દેશ માટે તો સેવક જ છું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાતની માટીમાં એક અલગ જ શક્તિ છે જેનો અનુભવ સમગ્ર વિશ્વને છે, જે પછી મહાત્મા ગાંધીજી હોય કે પછી સરદાર સાહેબ. કદાચ દુનિયાના લોકો મોદીને એક દેશના પ્રધાનમંત્રી તરીકે ઓળખતા હશે, પરંતુ દેશ માટે તો હું માત્ર ને માત્ર એક સેવક છું. દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળેલો, આપના માટે ખપી જનારો અને સદાય તમારો સાથી, અહીંયા અનેકોને હું નામથી બોલાવી શકું અને અનેકોએ મને કહી જ ગયા, નરેશભાઈ ઉભા રહો ને જરા, એવો આપણો નાતો. અને એ જ શક્તિ છે જે શક્તિને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક વાર આવ્યો છું, પરંતુ આજે હું આપની પાસે કંઈક માગવા માટે આવ્યો છું. સરકારી કામોમાં આવું તો કહીને કંઈ આપવા માટે આવું, કંઈ યોજના લઈને આવું, કંઈ શિલાન્યાસ હોય, ઉદઘાટન હોય, પરંતુ કોક વાર તો માગવા આવવું જોઈએ ને. અને મને તમારા આશીર્વાદ જોઈએ છે ભાઈઓ અને બહેનો. 2014 મેં જબ આપને મુજે દિલ્હી ભેજા તો કોઈ છોટે મોટે કામ કરને કે થોડા ભેજા થા. આપને મુજે ચુનૌતીઓ કો ચુનૌતી દેને કે લિયે ભેજા થા, ચુનૌતીઓ કો ટાળને કે લિયે નહીં, ચુનૌતીઓ સે ટકરાને કે લિયે ભેજા થા. ઓર ઇસ મિટ્ટી મેં વો તાકત હૈ, દુનિયાને મહાત્મા ગાંધી મેં વો તાકત દેખી થી, દેશને સરદાર વલ્લભભાઈ પટેલ મેં વો સામર્થ્ય દેખા થા. ઇસ મિટ્ટી મેં વો તાકત હૈ જિસને મુજે પાલા પોષા બડા ક્યા, ઓર મેં આપકે દ્વારા દિયે ગયે સંસ્કારો સે
આપકે દ્વારા દી ગઈ શિક્ષા સે આજ દેશ કી સેવા કરને મે દિન રાત ખપાતા રહેતા હું. આજ મેં સંતોષ કે સાથ કહી સકતા હું કે મેને કોઈ કોર કસર બાકી નહીં છોડી. યે કોંગ્રેસ કે લોગ દેશ કો ડરાતે થે કે રામ મંદિર બનેગા તો દેશ મેં આગ લગ જાયેગી. રામ મંદિર બના કે નહીં બના, શાન સે બના કે નહીં બના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીની જાહેરાત થયા બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવીને ડીસામાં જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે કોંગ્રેસ જૂઠાણું ફેલાવે છે, બાબા સાહેબે આપેલા બંધારણમાં છેડછાડ કરશે તેવી અફવા ફેલાવે છે અને તેઓએ જ ધર્મના આધારે મુસ્લિમને અનામત આપીને બંધારણનો ભંગ કર્યો છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં હવે તેમનું શાહી પરિવાર જ કોંગ્રેસને મત નહીં આપી શકે આવી સ્થિતિ આવી ગઈ છે. देश के संविधान के निर्माताओं ने जो संविधान दिया है उस संविधान की शुचिता, उस संविधान का संरक्षण, और कांग्रेस वाले उनकी जमात कान खोल के सुन ले, ये मोदी है. मोदी जब तक जिंदा है मैं तुम्हें कभी भी धर्म के आधार पर આરક્ષણ કા ખેલ ખેલને નહીં દુંગા. એસસી એસટી ઓબીસી ઓર સામાન્ય વર્ગ કે ગરીબ ઉનકો જો આરક્ષણ મિલા હૈ સંવિધાન કે તહત મિલા હૈ બાબા સાહેબ આંબેડકર કે આશીર્વાદ સે મિલા હૈ उस पर रत्ती भर भी कोई लूट नहीं सकता है. तुम्हारा जो इरादा है वो इरादा है कि दलित समाज, आदिवासी समाज, पिछड़े समाज के लोग, सामान्य वर्ग के गरीब लोग, जिनको आरक्षण मिला है उस आरक्षण में से लूट चलाकर धर्म के आधार पर તો મુસલમાનો કો આરક્ષણ દેના ચાહતે હો. તમને આશ્ચર્ય તો સાથીઓ, આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે, તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી 272 સીટો તો એમપી જોઈએ તમારી પાસે. અમારી સિવાય, ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી, કોંગ્રેસ પણ 272 લડાવતા જ નથી. બોલો, એટલે તમે 272 લડાવતા નથી અને કોઈ તમે સરકાર બનાવીશું. આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનું જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. બોલો, આ મોદી સાહેબની કમાલ છે. શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે. આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ. અહેમદભાઈ તો હવે રહ્યા નહીં. અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે. એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. કોંગ્રેસ એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. આ કોંગ્રેસની દશા છે. સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં આગામી 4 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીમાં પ્રચંડ જાહેર સભાને સંબોધશે, સાથે સાથે પ્રચાર પણ કરશે. ત્યારે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાના સમર્થનમાં અમિત શાહ જાહેર સભાને પ્રચાર પ્રસાર કરશે. 4 તારીખે સવારે 10 વાગે બોડેલી તાલુકા સેવાસદનની બાજુમાં અમિત શાહની સભાને લઈને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દેશના યશસ્વી ગૃહમંત્રી, રાજનીતિના ચાણક્ય, ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ છોટાઉદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધવા માટે છોટાઉદેપુરના બોડેલી ખાતે 4 તારીખને શનિવારના રોજ સવારે 10 વાગે પધારવાના છે અને સમગ્ર લોકસભામાંથી લગભગ 35,000 કરતાં વધુ લોકો અહીંયા ભેગા થશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ સભાને સંબોધશે. કોંગ્રેસના ઉમેદવાર હાર ભાળી ગયા છે એટલે અનાપ શનાપ આક્ષેપો કરતા હોય છે. અમારો આ રૂટિન કાર્યક્રમ છે. એમને પણ પ્રયત્ન કર્યા છે એમના ઉમેદવાર નેતાઓને લાવવાના, પણ એમાં એ લોકો સફળ નથી થયા. હમણાં જ 2 દિવસ પર નસવાડીમાં ચેતરભાઈ વસાવાના નામે એમને પબ્લિકને ભેગી કરી હતી, પણ ચેતરભાઈ વસાવા ત્યાં આવ્યા જ નહોતા. એટલે આ રીતના હવે એમને હાર ભાળી ગયા છે એટલે આવા આક્ષેપો કરતા. સુરત સુમૂલ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે, પ્રતિ લીટર 1 રૂપિયો વધુ ચૂકવવામાં આવશે, ત્યારે આંગળી પર મતદાન ચિહ્ન બતાવીને ભેટ મેળવી શકશે. ત્યારે સુરત અને તાપીમાં દરરોજ કુલ 22 લાખ લીટર દૂધ એકત્રિત થાય છે, ત્યારે 2.5 લાખ પશુપાલકોને લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈને ભેટ મળશે. પશુપાલકો મતદાનને લઈને સજાગ થાય તે માટે આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં હાડી સમાજની વસ્તી મોટી હોય છે, ત્યારે વેરાવળ હાડી સમાજના પૂર્વ પટેલ અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર એવા હાડી સમાજના કદાવર આગેવાન વિરેન ચુડાસમા ભારતીય જનતા પાર્ટી મૂકીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક અને ઉમેદવાર હીરાબાઈ જોટવાના હાથે કેસ પહેરાવીને વિધિવત કોંગ્રેસમાં ઘર વાપસી કરતા રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે રૂપાલા સામેનો આ રોષ હવે ભાજપના વિરોધમાં બદલી ચૂક્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરત્ન માધ્યમથી રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે આ ધર્મરત્ન શહેરના ગુજરાતના સ્થાપના દિવસે પરત ફર્યો હતો. સાથે જ દિવસભર આ રથે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વિરોધી પ્રચાર અને પ્રસાર કર્યો હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આપને જણાવી દઈએ કે 1 સપ્તાહ પૂર્વે અઠવાડિયા પહેલા શહેરમાં ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માતાજીના મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગુજરાત પ્રવાસને લઈને રાજકોટ ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસે દિવસે વધી ગઈ છે. લોકસભાની સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળ ખીલશે. ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારથી વડાપ્રધાન બન્યા ત્યાં સુધીમાં અનેક ભેટ રાજકોટ અને સૌરાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી છે. ચાહના યથાવત નહીં, અનેક ગણી વૈધી છે. આજે વિશ્વના દેશોના નેતાઓ, પ્રધાનમંત્રીઓ, પ્રમુખો એ પણ નરેન્દ્રભાઈને અત્યંત આદર સાથે જોવે છે. સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર છે કે ભવિષ્યમાં ભારત વિશ્વને નેતૃત્વ પૂરું પાડે. જે રીતે આપણે જોઈએ ચીનની વાત કરીએ, રશિયાની વાત કરીએ, અમેરિકાની વાત કરીએ, પ્રજા હતાશ છે. વિશ્વની પ્રજા એને નરેન્દ્રભાઈ મોદીમાં એક એવા વ્યક્તિત્વના દર્શન થાય છે કે જે વિશ્વગુરુ બની અને ભારત નેતૃત્વ પૂરું પાડશે, માર્ગદર્શન આપશે સમગ્ર વિશ્વને શાંતિ અને સુખાકારીનું. આવા નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોય, સૌરાષ્ટ્રને એમણે શું નથી આપ્યું? સૌથી પહેલી તો પીવાના પાણીની સમસ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભૂતકાળ બનાવી. મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાની એમણે રચના કરી. ત્યાર પછી વાત કરીએ વડાપ્રધાન બનતાની સાથે નર્મદા બંધ 7 દિવસમાં દરવાજા મૂકવાની મંજૂરી આપી, ઊંચાઈ વધારવાની મંજૂરી આપી, જે કોંગ્રેસના સમયમાં મનમોહનસિંહ સાંભળતા જ નહોતા, નિર્ણય નહોતા લેતા. વડાપ્રધાને 10-15 દિવસમાં નિર્ણય લઈ લીધો. એવા વડાપ્રધાને આજે રાજકોટને શું નથી આપ્યું? સૌથી પહેલી ગુજરાતની એમ 70 વર્ષ પછી કોંગ્રેસના હૈયે હરમેશ સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજા પ્રત્યે એક હિતશત્રુની ભાવના રહી હતી. હંમેશા અન્યાય કર્યો છે ગુજરાતને, સૌરાષ્ટ્રને. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રની સૌથી પહેલી એમ રાજકોટને આપી, સૌરાષ્ટ્રને આપી. અરે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો ગુજરાતમાં અગ્રીમ હરોળનું કહી શકાય એવું ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું.
ઉમેદવારો અને સૌરાષ્ટ્રની પ્રજાએ દ્રઢ નિશ્ચય કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનતા હોય ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા સાથ આપવામાં કોઈ કસર નહીં છોડે. નરેન્દ્રભાઈની અપેક્ષા છે કે 5 લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા બને ત્યારે મને સૌરાષ્ટ્રની સાણી સમજુ કદરદાન પ્રજા પર ભરોસો છે કે એ નરેન્દ્રભાઈ સાથેનું જે એમનું આત્મીય જોડાણ છે, નરેન્દ્રભાઈ સાથેના એમના જે લાગણી ભર્યા સંબંધો છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે 7 સીટો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા બનશે. મોરબી સતવારા સમાજ દ્વારા શક્તિધામ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહ્યો હતો, જેમાં ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતે હાજરી આપી હતી. આ મહોત્સવમાં સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્યને અનેક વખત રજૂઆત પણ અનેક એવી કરવામાં આવી હતી, ત્યારે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાડી વિસ્તારમાં આજની તરીકે જે રીતે ટપાલ પણ નથી પહોંચતી, લાઇટ કનેક્શન નથી મળતા, તેમજ પાણી અને ભૂગર્ભનું કામ પણ અત્યારે હાલ બાકી છે. વહેલી તકે આ કરાવી આપજો. આ મુદ્દે કાંતિભાઈએ પોતે ક્યાં કામ કર્યા તે ગણાવવા જતાં માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું. તો ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી બાજુ પ્રજા દ્વારા હવે ચૂંટણી ટાણે પોતાની સમસ્યા ન જોનારા નેતાઓને મત નહીં આપવાના બેનરો લાગ્યા હતા, જેમાં પાટણમાં સમીના બિસ્મિલ્લા બાદ ગામે વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા પાણી નહીં તો મત નહીંના સૂત્રોચ્ચાર કરીને રાજકીય પક્ષોએ રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જે રીતે જામ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ 2 દિવસમાં પણ જે 6 જેટલી જાહેરસભાઓને પણ તેઓ સંબોધવાના છે અને તેમાં પણ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે પહોંચવાના છે, તો જે રીતે 30,000 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાની જે રીતે પોલીસ પણ તરાલતો બંદોબસ્તમાં જોવા મળી રહી છે અને આકરી ગરમી વચ્ચે જ્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 3 સંસદીય વિસ્તારના લોકો પણ તેમાં ઉપસ્થિત રહેશે. આણંદના વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે રીતે જાહેર સભા યોજવામાં આવશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 60,000થી પણ વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. વિજય વિશ્વાસ સભાને લઈને હાલ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ સભામાં પ્રેક્ષકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નજીકથી જોવા મળે તે માટે 15થી પણ વધુ મોટા સ્ક્રીન ગોઠવી દેવામાં આવ્યા છે, સાથે આવનાર દરેકના વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે આણંદના લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ 5 લાખ મતથી જીત મેળવશે તેવી આશા આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે વ્યક્ત કરી હતી. ભારતના યશસ્વી તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આણંદના આંકડે આવી રહ્યા છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લો હિલોળે ચડ્યો છે. કાલે કેસરીયો સાગર અહીંયા ઝઝૂમશે અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકરો જ્યારે શાસ્ત્રી મેદાન ખાતે આવવાના છે ત્યારે અમે અત્યારે પૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છીએ. સમગ્ર ભારત વર્ષમાં મોદી સાહેબ જ એક પ્રેરક બળ છે. ગુજરાતની 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુ મતોથી જીતવાની છે, અને જ્યારે અમારા આદરણીય નેતા અને વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હાજરો આવવાના હોય ત્યારે દરેક કાર્યક્રમમાં એક નવો ઉમંગ ઉમટી આવે છે અને પ્રજાજનોમાં પણ એક નવો અનેરો ઉત્સાહ જાગી ઉઠ્યો છે. રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે, ત્યારે રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા માટે મતદારોને અપીલ પણ કરવામાં આવશે. ત્યારે રાજકોટના એજી ચોકથી ધર્મરથનું પ્રસ્થાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ રથ યુનિવર્સિટી રોડ, જેકે ચોક, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, ગાંધીગ્રામ, આધાપર ચોકડી, રેલનગર વિસ્તારમાં પણ જશે, ત્યારે વિરાણી ચોક, ભક્તિનગર સર્કલ, કોઠારિયા રોડ, સંત કબીર રોડ, મવડી રોડ, કેકેવી ચોક થઈને ફરી ક્ષત્રિય સમાજના કાર્યાલય ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે.
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના સમઢિયાળા ગામમાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં આચાર સંહિતાનો ખુલ્લે આમ ભંગ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીના પત્ની પુત્રીએ સમઢિયાળા દરિયાકાંઠાની મહિલાઓને સાડીઓનું વિતરણ કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓને સાડીઓનું વિતરણ કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તેના વિડીયો અને ફોટોઝ પણ વાયરલ થયા હતા. ખેડાના નડિયાદમાં સંતરામ વિદ્યાલય દ્વારા વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકના સહયોગથી નડિયાદના જાહેર મુખ્ય માર્ગો ઉપર મતદાન જાગૃતિ અંગેના સ્લોગન લખીને પ્રજાજનોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સંતરામ મંદિરની આ પહેલને નગરજનોએ ઉમળકાભેર વધાવી હતી. આ સાધ સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા સંત નિર્ગુણદાસજી મહારાજે સુંદર અભિગમ દ્વારા નગર નડિયાદના પ્રજાજનોને પૂર્ણરૂપે મતદાન કરીને અવસરને ઉજવવા માટે અનુરોધ કર્યો હતો. મતદાન કરવું ખૂબ જરૂરી છે. દાન કરવાનું છે મતનું. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. આ સાત્વિક દાન છે અને ખૂબ જરૂરી છે. દેશ કાળ અને પાત્ર જોઈને અવશ્ય મતદાન કરવા જાય એવી અમારા મંદિરના સૌ સંતોની ભાવના છે. દરેક જાગૃત નાગરિકની આ ફરજ પણ આ થઈ રહે છે અને એટલા માટે જ અમે વિદ્યાલય તરફથી રસ્તાના ઉપર સ્લોગનો પણ લખાવ્યા છે કે મતદાન વધે અને સારી સરકારની રચના થાય. સંતરામ મંદિરની આ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે સંતરામ વિદ્યાલય અને શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા લોકોમાં જાગૃતતા આવે, મતદાન કરે એ હેતુથી આજે નગર નડિયાદના જાહેર માર્ગો ઉપર સ્લોગનો લખી અને જાગૃતતા કેળવવા માટે જ આ એક પ્રયાસ કરી રહ્યા છે. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટના સહયોગથી આજે આખાય નડિયાદના જાહેર માર્ગો ઉપર અમે સ્લોગન લખી અને જાગૃતતા માટે લોકોને અપીલ કરી રહ્યા છે કે આપ મતદાન અવશ્ય કરો. સંતરામ મંદિરના મહંત પરમ પૂજનીય શ્રી રામદાસજી મહારાજ અને સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજનો પણ એવું આહ્વાન છે કે સૌ પોતાના ઘરેથી નીકળી અને મતદાન કરે અને આપણો જ મત એ બહુ મહત્વનો છે એ સમજી અને મતદાન થાય. જય જય ગરવી ગુજરાત. દીપે અરુણ પ્રભાત. જય જય ગરવી ગુજરાત. આજે ગુજરાત રાજ્યનો 64મો સ્થાપના દિવસ હતો, ત્યારે ગુજરાતની અખંડ અસ્મિતાની ઉજવણીનો પણ આ દિવસ હતો, જે જોઈને દરેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલે તે ગૌરવગાથા છે ગુજરાતની. સાહિત્યકારોના અઢળક વિશેષણથી સુસજ્જ મારું ગુજરાત. આ ખ્યાતિને દરેક ક્ષેત્રે ગર્વ સાથે આગળ વધારતા ગુજરાતીઓની ઓળખ છે મારું ગુજરાત. ગુજરાત રાજ્યના 64મા સ્થાપના દિવસે પ્રખ્યાત લેખક જય વસાવડાએ પોતાના આગવા અલગ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર મિત્રો, હું છું જય વસાવડા અને ગુજરાત ન્યૂઝ માટે મારી ગુજરાત દિનની હૃદયપૂર્વકની શુભકામનાઓ. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રહેવું કવિઓએ જેના માટે લખ્યું એ આપણી ગુજરાત. આપણું ગુજરાત એવું ગુજરાત છે કે જેની અંદર એક સંસ્કૃતિ છે, એક ધારા છે, એક ચૈતન્ય છે, આ સંત અને શુરાઓની ભૂમિ છે અને એની સાથે ગુજરાતે બધાને પોતાના કરીને રાખ્યા છે. એટલે ઉમાશંકર જોશી એવું કહેતા કે એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી, જે માત્ર ગુજરાતી બને એ જ ગુજરાતી નથી, જે ગુજરાતી વિશ્વભરની અંદર ફેલાઈ જાય એ ગુજરાતી છે. એટલે ગુજરાત ગ્લોબલ છે. અને વિનોદ જોશીએ પણ લખેલું કે હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલતી મારી છાતી. તો ગુજરાતમાં જન્મ લેવો, ગુજરાતી હોવું એક જુદા પ્રકારની ખુમારી છે, એક જુદા પ્રકારનો મિજાજ છે. એક લેખક તરીકે મને અનુભવ છે કે ગુજરાતીઓ જે છે એ ભાષાને એટલો પ્રેમ તો કરે જ છે કે જેને કારણે અમારા જેવા લોકો માત્ર લખી બોલીને પણ સરસ રીતે જિંદગી જીવી શકે છે, દુનિયા ફરી શકે છે. તો આ તાકાત ગુજરાતીઓની છે. ધનમાં તો આગળ વધે જ છે પણ ધર્મમાં પણ આગળ વધે છે, એ પણ ગુજરાતીઓનું લક્ષણ છે. અને ગુજરાતીઓ જે છે એ બધાની સાથે દૂધમાં સાકરની જેમ હળી મળીને રહે છે, ઉત્સવો મનાવે છે અને પોતાની જાતને હંમેશા આનંદની અંદર રાખે છે, હસતા હસાવતા રહે છે. એટલે જ ગુજરાતી હોવું એ દુનિયાની અંદર ઘોળાયેલી એક સરસ મજાની મીઠાશ છે.
લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં પાલનપુર નગરપાલિકાના ત્રિમાસિક આવક જાવકના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષ કોંગ્રેસ દ્વારા રામનવમીએ ભગવાન રામની રથયાત્રાના રૂટ ઉપર ખાડા પૂરવા પાલિકા પાસે પૈસા નથી અને પીએમ અને સીએમની મુલાકાત ટાણે સ્વભંડોળમાંથી ખર્ચ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને સાથે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. જો કે નગરપાલિકાના ચીફ ઓફિસરે વિપક્ષના આક્ષેપોને રદિયો આપતા રૂપિયા 16 કરોડના આવક અને જાવકના આંકડા સર્વાનુમતે મંજૂર કર્યા હોવાનો દાવો કર્યો હતો. આજે 3 માર્ચનું બોર્ડ હતું, આંકડાકીય બોર્ડ હતું. પાલનપુર શહેરના આવક જાવકના નગરપાલિકાના જે આંકડા હતા એનું ચર્ચા વિચારણા હતી. જો પાલનપુર શહેરનો વિકાસ કર્યો હોત, પાલનપુર શહેર માટે સારું કર્યું હોત તો અમે ટેકો આપતા. પણ પાલનપુર શહેરમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ મોટા મોટા શ્રીરામના હોર્ડિંગ્સ માર્યા છે, જય શ્રીરામ જય સિયારામ અમે પણ કહીએ છીએ, પણ જ્યારે રામ નવમી આવતી હોય અને રોડથલથી આખા શહેરમાં ખાડા પૂર્યા, સીએમ આવતા હોય ત્યારે અમને સ્વભંડોળમાંથી કોન્ટ્રાક્ટરને આપવા પૈસા મળી જાય છે, માત્ર રામના નામે તમારે ખાલી વોટ લેવા છે, રામના હોર્ડિંગ્સ માર્યા અને જ્યારે રામ નવમીની યાત્રા આખા શહેરમાં ફરી ત્યારે આ પાલિકાએ રોડથલથી ખાડા પૂર્યા. શહેરમાં ખાડા પૂરવા 1.25 કરોડની ગ્રાન્ટ આવે છે, કેમ રામનવમીના દિવસે તમને કોઈ કોન્ટ્રાક્ટર ના મળ્યા? કોન્ટ્રાક્ટર જો ખાડા પૂર્યા હોત સિમેન્ટથી કે ડામરથી તો અમે રામ માટે એમને સ્વભંડોળમાંથી એ મંજૂરી આપત. પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા ભરાઈ હતી અને એ સામાન્ય સભાએ વૈધાનિક જોગવાઈ મુજબ બોલાવવી પડે એમ હતી, માટે અમે ચૂંટણી પંચની મંજૂરી લઈ અને એ સામાન્ય સભા બોલાવેલી હતી. પરંતુ સામાન્ય સભા બોલાવવામાં જનરલી વિકાસના કામો કોઈ લેવાનું કે એનું મંજૂર કરવાનું કે ડિક્લેરેશન કરવાનું હોતું નથી, પરંતુ નગરપાલિકા સતત ચાલતું એક તંત્ર હોય એની જે 3 મહિના દરમિયાન જે કંઈ ખર્ચા થયા હોય, ટોટલ અમારો લગભગ 3 મહિનાનો જે ખર્ચ છે એ 16 કરોડ રૂપિયાની આસપાસ છે. એમાં જેવો કે લાઇટ બિલ હોય, સ્વભંડોળના હોય, કર્મચારીઓના પગાર હોય, કેટલાક વિકાસના કામોના આગળ ચેક ચૂકવાયેલા હોય, તો એ જે તમામ ખર્ચ થયો હોય એ ખર્ચ વૈધાનિક જોગવાઈ મુજબ દર 3 મહિને મંજૂર કરવાનો રહેતો હોય અને સામાન્ય સભાએ સર્વાનુમતે પસાર કરી દીધેલ છે. એવું કંઈ આખરે એમને કોઈ ચોક્કસ પ્રકારની એવી કોઈ ડિસ્ક્રિપન્સી બતાવેલી નથી, ફક્ત માટી અને પેલી એની ક્વોલિટી બાબતે કહેલું. હવે એ દિવસે સમય ના હોવાથી અમે ત્યાં એ મોરમ ખાડા પૂર્યા હતા, કારણ કે એ સમય નહોતો અમારી. સમય જો અમારી જોડે વધુ રહ્યો હોત તો અમે પેલા ટ્રીમિક્સથી પણ ખાડા પૂરે, પણ ટ્રીમિક્સનો પ્લાન્ટ બંધ હતો એવું કંઈક જોગું, એટલે રાતોરાત અમે માટી મોરમ મંગાવી અને ખાડા પૂરેલા હતા. એ બાબતની ડિસ્ક્રિપ સિવાય બીજી કોઈ ડિસ્ક્રિપન્સી છે નહીં. ભાવનગરના સિદ્ધસર બુધેલ રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી હતી, ત્યારે એન્જિનિયરિંગ કોલેજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જ્યાં ટેન્કર ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. મોપેડને ટેન્કર ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલક જીવાભાઈ મોરીનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.